નમસ્કાર, નમસ્તે મારા વાલા બાળ દોસ્તો, કેમ છો? મજામાં? એકદમ ગુડ છો ને? એકદમ સારા છો ને? તો ચાલો શરૂ કરીએ ધોરણ 5 સીઈટી ની પરીક્ષા, એટલે કે કોમન પ્રવેશ પરીક્ષામાં સેટ ની અંદર પર્યાવરણ વિષયની અંદર ધોરણ 3 માટેનું ચેપ્ટર નંબર 4 છોટુંનું ઘર. તમે આ બધી સ્ટોરી તમને ખ્યાલ જ છો, એટલે ખોટો સ્ટોરીમાં સમય ન બગાડતા સીધે સીધા જ આપણે સેના પર ફોકસ કરીશું? સવાલો. રેડી છો ને? ચાલો આવી જાવ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોવા માટે છોટુંનું ઘર શું છે. પહેલા કહી દો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ વિડીયોને શેર કરી દેજો. બરાબર છે? ચાલો જોઈએ પહેલો સવાલ. નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે? કયું પ્રાણી છે કે જે આપણા ઘરમાં આપણી મરજી વગર જ રહે? સાપ. સાપ આપણી મરજી વગર ના રહે, કે સાપ રહેતું હોય તો આપણે આપણે કાઢી મૂકીએ છીએ. મચ્છર આપણી મરજી વગર રહે છે આપણા ઘરમાં. મચ્છર મચ્છરને ભગાડવાનો પ્રયાસ કરીએ પણ જાય નહીં, એટલે આપણી મરજી વગર રહ્યા જ કરે. કૂતરો, કૂતરાને તો પાણકા લઈને વાયા થાય. પેલા પથ્થર, હલો ઘા કરી આવી આમ પથ્થર લઈને મારી મારીને પાછળ દોડતા હોય. બરાબર છે? તે પથ્થર એટલે કૂતરો. કૂતરાને પણ આપણે પાળીએ છીએ, એટલે આપણે મરજીથી રાખીએ, મરજી વગર રહે નહીં. કબૂતર, કબૂતર પાળો તો રે, તો તમારી મરજી હોય તો રહે, બાકી રહે નહીં. મચ્છર, તમારી મરજી ન હોય તો ખૂણામ જઈને બેસી જાય, એ ખૂણામાં જઈને બેઠું રહે, બેસતું રહે. અથવા તો આમ તમે જમતા હોય ને આવી જાય, પાછું ઉડી ઉડીને ડંખ મારી જાય ઘણી વાર, આવું કરતું હોય. તો મચ્છર છે તે આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે. આપણી મરજી વગર એટલે શું? કે આપણને પૂછે નહીં, કાંઈ કહે નહીં, આપણને ન ગમતો હોય તો એ રહે. બરાબર? ચાલો ઓપ્શન બી, મચ્છર છે તે આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે. નેક્સ્ટ, ચાલો બીજો સવાલ. ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય? તો ઓપ્શન એ રસોડું, બી સુવાનો ખંડ, સી આંગણું, ડી બેઠક ખંડ. તો શું કહેવાશે? આંગણું. ઘરની આગળ જે ખુલ્લી જગ્યા હોય તે શું કહેવાય? આંગણું કહેવાય. કેમ કે આંગણામાં લોકો રમતા હોય, નાના નાના છોકરાઓ હોય, બધે ક્યાં રમતા હોય? આંગણામાં. તમે રહીમાં હશો, તમારું ગામડું હશે, જો બહુ મોટું ઘર હશે તો તમે જોયું હશે ત્યાં. શહેરમાં રહેતા છોકરાઓને જે આંગણાની ના ખબર હોઈ શકે, પરંતુ ગામડામાં રહેતા છોકરાએ ચોક્કસથી જોયું આંગણું કેવું હોય. તમ સરસમાં જાવ એને નહીતર ઘણે ફળિયું પણ કેમ, એને માટે શબ્દ હોય ફળિયું. જાઓ ફળિયામાં રમો, આવું આપણા દાદા દાદી આપણને કહેતા હોય છે ઘણી વાર. તો આંગણું કે ફળિયું એને શું કહેવાય? ઘરની આગળ જે ખુલ્લી જગ્યાનો ભાગ હોય તે. અત્યારે હવે મોટા મોટા બિલ્ડિંગ થઈ ગયા શહેરની અંદર, તો ત્યાં ગાર્ડન શબ્દ વપરાય છે. એ ગાર્ડન એટલે એક પ્રકારનું આપણું જે જૂના સમયનું શું છે? આંગણું જ છે. શું? આંગણા ઉપરથી લાવેલું છે. બરાબર? એટલે ઓપ્શન સી આંગણું. નેક્સ્ટ, ચાલો. અરે વાહ, તમારે સીઈટી ની તૈયારી જ કરવી છે ને, તો લઈ લો આ બુક. કારણ શું? કારણ કે આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીઈટી ની અદ્યતન આવૃત્તિનું પુસ્તક છે. આની અંદર તમામ બાબતોનો સરસ મજાની રીતે સમાવેશ કર્યો છે, તમામ બાબતો સમજૂતી સાથે આપી છે, તમારા મગજની અંદર બેસી જાય તેવી રીતે આપી છે. એવું આ સરસ મજાનું ઉપયોગી પુસ્તક છે. કિંમત 360, પણ આવી આ ઓશન કોચિંગ ક્લાસીસમાં. બરાબર છે? એટલે તમને આપવાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયાનું, કે ડિસ્કાઉન્ટ 80 રૂપિયા, ખરીદી ભાવ તમને પડશે 280 રૂપિયામાં. અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ છે તદ્દન ફ્રી. અને ઓર્ડર કરવા નીચેના નંબર પર, એટલે કે 70465 57374 પર કોલ કરી દેશો, એટલે તમને ઓર્ડર મળી જશે. ઘરે ફ્રીમાં છે. બરાબર? ડિલિવરી ફ્રી છે, પણ તમારે 280 ચૂકવવા પડશે. અને જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવાનો હોય એને ફોન કરવાનો, કહેવાનું કે અમારે બલ્કમાં જોઈએ છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે એમની માટે. અને હા, આપણે હમણાં જ ફ્રી ટેસ્ટ એક લોન્ચ કરેલ છે, અને ફ્રી ટેસ્ટ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફ્રી ટેસ્ટ આપો, તમારું નોલેજ ચકાસો અને ફટાફટ તમે એક્ઝામ પાસ કરો. કારણ કે એક્ઝામ પાસ કરશો એટલે ધોરણ 6-12 નું શિક્ષણ કેમ મળશે? મફત મફત મફત. કારણ કે મેરિટ ની અંદર આવવું પડે ને, મેરિટ માટે તો તૈયારી કરવી પડે. તૈયારી કરવી હોય તો આપણે કંઈક ને કંઈક જગ્યાએ શીખતા જાણતા રહેવું પડે. ફક્ત ઓછી તૈયારી એ નહીં, પરંતુ વધુ તૈયારી એ તમને સારામાં સારું મેરિટ મળી શકે. પણ વધુ તૈયારી કેવી હોવી જોઈએ? એક સચોટ દિશામાં, એક સચોટ માર્ગ પર હોવી જોઈએ, નહીં કે આડે ધડ. અહીંયા તમે આવ્યા છો તો તમે એકદમ પરફેક્ટ જોશો કે આપણે પહેલા મેટના વિડીયો ઉતાર્યા છે, અને સેટમાં ગણિત જોયું, એમાં હવે પર્યાવરણ જોઈએ છે. અને આની પછી વારાફરતી આપણા વિષયો આવશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, તમામ વિષયો આવવાના છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો જોઈએ સવાલ નંબર 3. કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે?
એ નવરાત્રી બી હોળી સી દિવાળી ડી ઉતરાયણ. નવરાત્રીમાં હશે શણગારે, પણ બધા લોકો ના શણગારે. જેને આસ્થા હોય ભગવાનમાં એ લોકો જ શણગારતા હોય મોટા ભાગે. બાકી એમ બધા ના શણગારતા હોય કે નવરાત્રી આવી ચાલો ઘર શણગારીએ, એમ વધારે પડતું એમ કે ચાલો નવરાત્રીનું જેને તહેવારનું માતમ હોય, મહાત્મ્ય હોય. માતમ એટલે કે શું? મહાત્મ્ય હોય તે શણગારતા. હોળીમાં, હોળીમાં તો લગભગ બધે ઘર સાફ કરે, શણગાર તો બહુ હોય નહીં. દિવાળીમાં, હા દિવાળીમાં તમે જોશો કે દરેકે દરેક ઘર શણગારેલું હોય, દરેકે દરેક ઘરની બહાર દીવડા પ્રગટાવેલા હોય. તમે આ બધી બાબતો જોવો જ છો. પ્લસ ઘણા ઘરની બહાર સિરીઝ લગાડેલી હોય, દિવાળી પર તોરણો લગાડવામાં આવે છે, ઘરની બહાર સાથિયા છે, લાભ છે, શુભ છે, આવા અથવા તો પગલાના ચિહ્નો મૂકવામાં આવે છે. આમ દિવાળી પર ઘરને એકદમ શણગારી દેવામાં આવે છે, સજી ધજીને તૈયાર કરી દેવામાં આવે છે. જાણે કે એમ લાગે કે આખું અલંકારથી ઘર તૈયાર થઈ ગયું હોય આવું કરવામાં આવે છે. તો દિવાળી, દિવાળી પર આપણે શું કરીએ છીએ? દિવાળીના તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે. ઉત્તરાયણમાં તો પતંગ શણગારતા હોય આપણે, કિન્ના બાંધીએ અને બેસર પતંગ લૂંટીએ અને બેસર સગાવીએ, એમ દિવસ આખો પસાર કરીએ. ઉત્તરાયણ ચાલે 14મી જાન્યુઆરીનો તહેવાર છે. ચોથો સવાલ, નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે? ઉંદર તમારી મરજી ન હોય તો ઘરમાં ઘૂસી જાય. માખી ખબર જ છે આપણને, આવી જાય આપણી મરજી વગર પણ. મચ્છર તો હમણાં પહેલા જ ગયું કે આપણી મરજી વગર જ આપણા ઘરમાં. અને પોપટ, પોપટને પાળવો પડે, પોપટને પિંજરામાં પૂરવો પડે. પોપટને મરચું ભાવે, પોપટને લાલ મરચું ભાવે. તો પોપટને આમ મરચા ખાતો હોય, પોપટ મીઠું મીઠું બોલતો હોય, કેવો મસ્ત મજાનો લીલા કલરનો પોપટ ને લાલ કલરની ચાંચ. પોપટ આપણી મરજીથી આપણે ઈચ્છીએ તો, આપણે ધારીએ તો આપણા ઘરમાં રહેતો હોય છે. મીઠું મીઠું આવી કંઈક તમે કવિતા સાંભળી હશે, બરાબર છે? જેને સાંભળ્યું હોય આવું કંઈક શબ્દ વાળું, હું આજે હિન્ટ જ આપું છું. મીઠું મીઠું જેને ખબર હોય કે કવિતાના બે ચાર શબ્દો લખીને કોમેન્ટ કરશે, બરાબર છે? ચાલો તો આવું પણ આપણે સાથે સાથે શીખતું જવાનું છે. એટલે કે પોપટ આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે. નેક્સ્ટ, કયું જોડકું સાચું નથી? કયું જોડકું સાચું નથી? એ હોળી ફટાકડા, બી ઉત્તરાયણ પતંગ, સી નવરાત્રી ગરબા, ડી દિવાળી દીવડા. હોળીમાં કોણ ફટાકડા ફોડે? હોળીમાં તો ઓલી પાણીની કોથળી ને પાણીના ફુગ્ગા ને પિચકારી લઈને દોડી ઉઠીએ છીએ આપણે. તો હોળીમાં તો શું હોય? પાણી હોય, બધે જ કરી દઈએ છીએ, પાણી પાણી, બરાબર છે? તો એ ઓપ્શન એ જ શું કીધું અહીંયા? સાચું નથી એટલે કે ખોટું. તો હોળી ફટાકડા વાળું કેવું છે? ખોટું છે. બાકી ઉત્તરાયણમાં પતંગ ચગાવો, નવરાત્રીમાં ગરબા રમવા જાઓ, બરાબર છે, અને દિવાળીમાં દીવડા. નવરાત્રીમાં જાઓ ને ગરબા લેવા, દિવાળીમાં દીવડા પ્રગટાવો, હમણાં તો વાત કરી. નેક્સ્ટ, છઠ્ઠું, ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી? સાવરણી, ઊભું ઝાડુ, પોતું કે દાતરડું? સાવરણી ઘરને સાફ કરવા માટે વપરાય. ઊભું ઝાડુ, ઊભું ઝાડુ એટલે એક પ્રકારની સાવરણી જ છે. શું છે? સાવરણી છે, કે જેનો ઉપયોગ શાની માટે કરવામાં આવે? ઘરની સાફ સફાઈ માટે. પોતું, ઘરમાં પોતા મારતા હોય ને, મમ્મી ને બેન હોય તો ઘણી વાર આપણે પોતે મારવા પડે, હું મારી લઉં ક્યારેક. એવું હોય કે ઘરે કોઈ ન હોય તો આપણે જાતે કરવું પડે, અથવા ઘરે કોઈક બીમાર પડ્યું હોય તો આપણે કોઈ પોતા મારવાનું ન હોય તો આપણે જાતે મારવા પડે. તો આ બધું આપણે મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું પાછું, કે ઘરમાં કંઈક થયું છે કે એવું છે, અથવા સાફ સફાઈ આપણે કરાવવી પડે. આપણે કંઈ નાના ના થઈ જઈએ, આપણે સાફ સફાઈ કરવી એટલે આપણે તો સમૂહનું એમ કહેવાય કે આપણા ઘરમાં ભગવાનને વાસ કરવા માટે આવવા દઈએ છીએ, બરાબર છે? આવી બધી સાફ સફાઈ, તો સાવરણી ઊભું ઝાડું ને પોતા વડે તમે સાફ સફાઈ કરો છો ઘરની સાફ સફાઈમાં. દાતરડું તો પાક ઉગી જાય પછી તેને કાપવા માટે, એટલે કે લણણી કરવા માટે. શેની માટે? લણણી કરવા માટે દાતરડું વપરાય છે. રેડી? નેક્સ્ટ, સાતમું, આપણા ઘરમાં કોણ ઝાડું બનાવીને રહે છે? આપણા ઘરમાં કોણ ઝાડું બનાવીને રહે? વંદો, મચ્છર, કરોળિયો કે માખી? બોલો બોલો, વંદો રે? વંદો ઝાડું થોડું બનાવે, મચ્છર ઝાડું બનાવે? નહીં નહીં નહીં. માખી ઝાડું બનાવે? નહીં. કોણ બનાવે? કરોળિયો. કરોળિયો જોયો હશે તમે, એને ઇંગ્લિશમાં કહો ને, અથવા તમે મૂવી જોયું હશે, ઓલું સ્પાઈડરમેન. હું જોવો છો ને સ્પાઈડરમેન મૂવી. સ્પાઈડર એટલે કરોળિયાનું અંગ્રેજી નામ. સ્પાઈડર શું છે?
કરોળિયાનું અંગ્રેજી નામ છે. તો કરોળિયો છે તે શું બનાવશે? ઝાડુ બનાવશે. આપણે ઘરમાં જોઈએ તો કોઈ ખૂણામાં કે આમ તેમ જોઈએ તો ત્યાં ઝાડુ બનાવેલું દેખાય છે. એ ઝાડુ ક્યાં બનાવે? કોણ બનાવે? કરોળિયો બનાવે. આપણા ઘરમાં કરોળિયો ઝાડુ બનાવીને રહે છે. નેક્સ્ટ, અરે વાહ, ગુજરાતમાં સીઈટીની ઓનલાઈન તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ સીઈટી બેન્ચ લોન્ચ કરે છે. કે કેમ સીઈટી બેચે છે? કેમ કે બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત અને માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમના સમાવેશ થશે ઊંડાણપૂર્વકના ઉદાહરણ સાથે સમજૂતી. યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને એક બુક આવડ્યા જે છે, આપણે હમણાં વાત કરી હતી, 280 રૂપિયા વાળી તદ્દન ફ્રી આપવાની છે. આપણે દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે. પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર આવશે. છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન. અને હા, તમારે કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. 63-54-82-73-83 પર તમે કોલ કરી શકો છો તમને કોર્સ રિલેટેડ કંઈ પણ કરી હોય તો. અને ઓફર પ્રાઇસ ચાલે છે એટલે 5000 કોર્સ પર આપ્યું છે 80% ડિસ્કાઉન્ટ. કોર્સ મળશે માત્ર 1000 રૂપિયા. કેટલામાં મળશે? માત્ર 1000 રૂપિયા. રેડી? જોઈએ, ચાલો નેક્સ્ટ. 8મો સવાલ, મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધી મટકી ફોડે છે. નવરાત્રી મટકી ફોડે નહીં, દાંડિયા લેકે ચલે જાતે હૈ હમ સબ. દાંડિયા લઈને વિજાવીને ગરબા રમવા કે હાલો ને કીડે બાયની જાનમાં કરતા હોય ને આમ એમ કે ગરબા લઈએ નવરાત્રીમાં દશેરામાં. એ નવરાત્રીના છેલ્લા દિવસને દશેરા કહેવાય. લગભગ મોટા ભાગના લોકો તે દિવસે જેઠાલાલ ચંપકલાલ ગડાને ભાવથી મનપસંદ વસ્તુ ખાતા હોય, ફાફડા જલેબી. બરાબર, દશેરાને દિવસે ઈ દશેરા. હોળી, હોળીમાં શું કરે? મટકી ફોડે. નાના નાના ભાઈ પાણીની કોથળીઓ ફોડે ને પિચકારી હોય ને ફુગ્ગા હોય. પણ જન્માષ્ટમીમાં હા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, એમ કરતા હોય બધે. જન્માષ્ટમીમાં પછી રાતે 12 મટકી ફોડે અને મોજ કરતા હોય છે લોકો. અને આપણે અમુક અમુક જગ્યાની જોઈએ કે મુંબઈની એની બધી નવરાત્રીઓ 10-10 માળ 15-15 માળ કેટલી ઊંચી હોય અને કેમ બધે ઓલા ગોવિંદાઓ ચડતા હોય ઉપર અને મટકી ફોડે, એ જન્માષ્ટમીની વાત છે. તો જન્માષ્ટમીના તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધીને મટકી ફોડતા હોય છે. તમારી શેરીમાં ફોડી હશે, તમારા જે એપાર્ટમેન્ટ્સ હોય અથવા તમારા બિલ્ડિંગ્સ હોય અથવા તમારા ગામડાની જે શેરીઓ હોય, શહેરની શેરી હોય, ત્યાં બધી આ રીતની ઉજવણી થતી જ હોય છે. એટલે જોઈએ જન્માષ્ટમી. નેક્સ્ટ, 9મો, ઘરમાં રસોઈ બનાવવાના ભાગને શું કહે છે? બાથરૂમ કહેવાય, બાથરૂમ તો નાહવા માટે, બેઠક ખંડ બેસવા માટે હોય છે, આંગણું તો મેં હમણાં કીધું કે રમવા માટે, અથવા તો બહુ બધા મહેમાન આવી ગયા તો એમને પણ બેસાડવા માટે યુઝ કરે, રસોડું. તો રસોઈ ક્યાં બનાવવામાં આવે? રસોડામાં. મમ્મી રસોઈ ક્યાં બનાવે? રસોડામાં. રેડી છે? રસોડામાં રસોઈ બનાવવામાં આવે છે તો ઘરમાં રસોઈ બનાવવાના ભાગને શું કહેવાય? રસોડું કહેવાય. એકદમ સિમ્પલ સવાલ. નેક્સ્ટ જોઈએ. અરે વાહ, અહીંયા તો આપણો ચેપ્ટર પૂરો થાય છે. કે છોટુંનું ઘર, તો છોટુંનું ઘર આવું સરસ મજાનું હતું. તો ફરી મળવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.